નમસ્કાર, ગોગંબા લાઈવમાં આપનું સ્વાગત છે. આજે બપોરના સમયે ગોગંબાથી હાલોલ તરફ જતા રસ્તા ઉપર નવા કુવાના પાટિયાથી થોડેક દૂર નાળા નજીક બારિયાથી વડોદરા જતી એસટી બસના પાછળનું ટાયર અચાનક ફાટી જતા એસટી બસ ખોટકાઈ ગઈ હતી. જોકે ડ્રાઈવરે ખૂબ જ સમય સૂચકતા વાપરી અને બસ ઉપર કાબુ મેળવી લીધો હતો અને સલામત રીતે બસને રોડની સાઇડમાં ઊભી કરી દીધી હતી. આ સમયે એસટી બસની અંદર લગભગ 60-70 જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા, જે તમામના જીવ તાળવે ચોંટી ગયા હતા. પરંતુ ડ્રાઈવરની સમય સૂચકતા અને કાબેલિયત અને હોશિયારીના કારણે તમામને ઇજાઓમાંથી ઉગારી લેવામાં આવ્યા હતા. કોઈપણ પ્રકારની મોટી જાનહાનિ થતાં ટાળી શકાઈ હતી. એસટી બસની અંદર મુસાફરી કરી રહેલા મુસાફરોમાં મોટાભાગે ગોગંબા આઈટીઆઈ કરવા માટે આવતા વિદ્યાર્થીઓ હતા, જે તમામ આ બસની અંદર મુસાફરી કરી રહ્યા હતા. પણ સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાનિ નિવારી અને ડ્રાઈવરે સલામત રીતે સૌને ઉતારી દીધા હતા. શું બનાવ બન્યો છે બેન? આજે પાછળનું ટાયર ફૂટી ગયું છે. કોઈને નુકસાન થયું છે? ના. બસ ક્યાંથી ક્યાં જઈ રહી હતી? બારિયાથી વડોદરા. તમે કન્ડક્ટર તરીકે ફરજ બજાવો? હા. દરમિયાન બપોરના સમયે બનેલા બનાવના કારણે આવતા જતા લોકોના અંદર આશ્ચર્ય જોવા મળ્યું હતું અને રોડ ઉપર ઊભેલી બસની આજુબાજુમાં જ આ ઊભેલા વિદ્યાર્થીઓ તેમજ મુસાફરો એ લોકોનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. જોકે એક સમયે લોકોને ખૂબ જ નવાઈ લાગી હતી કે બસને શું થયું છે, કોઈ ગંભીર અકસ્માત તો નથી થયો ને, તેવા પ્રશ્નો પણ લોકોના મનમાં સર્જાયા હતા. પરંતુ જ્યારે સ્થળ ઉપર જઈને જોયું ત્યારે ખાતરી થઈ હતી કે કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના સિવાય ડ્રાઈવરે ખૂબ જ સમય સૂચકતા વાપરી અને તમામ મુસાફરો જે અત્યારે તસવીરમાં નજરે પડ્યા છે તેમનો જીવ બચાવી લીધો હતો.